ओम शांति। पावर बार्स के पावर स्क्वेयर्स ए खूब सरस रेसिपी छे अने जेम आपणे योगमां प्रयोग કરીએ છીએ ને એવી રીતે રસોઈમાં પ્રયોગ કરીને આ ઇન્વેન્ટ થયેલી વાનગી છે એને મને તો એ ખૂબ જ ભાવે છે. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. જે ક્વિક કુકિંગ ઓટ્સ આવે છે એ મેં લીધા છે, એને રોસ્ટ કરીને ટોસ્ટ ઓવનમાં કે કઈ બી રીતે કરી શકાય, અને એને મેં આવી રીતે કોર્સલી ગ્રાઉન્ડ કર્યા છે. સેમ આપણો ચણાનો લોટ જે હતો એ મિક્સ નટ્સનો પાવડર છે, ખજૂર, જેગરી એકદમ કેમિકલ વગરનો, બિલકુલ પ્યોર, કોકોનટ ફ્લેક્સ અનસ્વીટન્ડ, આલમન્ડ્સ, અને હવે ઠંડીની સિઝન આવી જ રહી છે ઓલમોસ્ટ. સો હું ઠંડીમાં જ્યારે આ બનાવું ત્યારે એની અંદર હું મેથીનો જે રેડીમેડ ફ્લાવર આવે છે એકદમ પતલો પતલો ઝીણો હોય, ઘરે કરીએ એ ના થઈ શકે એવો, એટલે એ મેથી ફ્લાવર અને સૂંઠ નાખવું એમાં, જેથી કરીને વિન્ટરમાં આપણે ખાઈ શકીએ. અને અને વીગન બનાવવું છે એટલે આપણે આની અંદર આ મેલ્ટેડ કોકોનટ ઓઇલ છે કોકોનટ ઓઇલ થોડુંક વોર્મ થશે એટલે આપણે એની અંદર પહેલા ચણાનો લોટ નાખીશું, કારણ કે ઓટ્સ કરતા ચણાના લોટને શેકાવામાં થોડુંક ટાઈમ વધારે જાય. તો આપણે આ ચણાનો લોટ મેં એડ કરી દીધો છે. અને જે કોકોનટ ઓઇલ છે આપ ઘી પણ લઈ શકો છો, કોકોનટ ઓઇલ ના ખાવું હોય અને ટ્રેડિશનલ જ બનાવવું હોય તો ઘી પણ વાપરી શકાય છે. સો આને હવે આપણે થોડું જેવી રીતે મોહન થાળમાં શેકવાનું થયું તો એવી જ રીતે આમાં પણ શેકવાનું છે, પણ આમાં આપણે એને દાણા નથી પાડ્યા ને, એટલે એના જે નેચરલ જે કોર્સનેસ હોય એ જ છે, એટલે આ જલ્દીથી શેકાઈ જશે. ઓલરેડી એનામાં બબલિંગ થવા લાગ્યું અને કલર પણ લાઇટ થવા લાગ્યો છે. સો આ પોઈન્ટે હું છે ને હવે એમાં ઓટ્સ નાખી દઈશ, જેથી કરીને પછી બધું ઓવરકુક ના થઈ જાય. ઓટ્સ બરાબર હલાવી લઈશું અંદર, અને જો આપણે એની અંદર મેથી પાવડર નાખવો હોય કે સૂંઠ અને મેથી બંને, તો એ આ પોઈન્ટે આપણે નાખી દઈએ તો એ પણ સારી રીતે શેકાઈ જાય, કાચું ના રહે. તો એ પણ આપણે એડ કરી દીધું મિક્સર જેવું. આ જો કેટલું જલ્દી જલ્દી શેકાઈ રહ્યું છે એટલે આમાં બનાવવામાં જરાય બહુ વાર લાગતી નથી, એકવાર આપણે બધું રેડી કરી દીધું હોય ને પછી. હવે કોઈને પ્રશ્ન થાય કે કેમ એકલો ચણાનો લોટ નહીં અને કેમ ઓટ્સ અને બંને ભેગું કર્યું, તો કારણ કે ઓટ્સમાં પણ ખૂબ જ સારા ગુણ છે, ખૂબ ફાઈબર છે, અને બંને આ ગ્લુટન ફ્રી છે, એટલે જેને ગ્લુટન એલર્જીસ હોય એ લોકો માટે બી આ બહુ સારું છે. અને આપણે જેમ એક જ પ્રકારના ગ્રેન્સ ખાઈએ એના કરતાં મિક્સ કરીને ખાઈએ, મિક્સ ગ્રેઇન, મલ્ટીગ્રેઇન, એ હેલ્થ માટે વધારે સારું હોય છે, કારણ કે વધારે ફાઈબર્સ આવે, ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના સોલ્યુબલ ઇનસોલ્યુબલ ફાઈબર્સ આવે, તો એકમાં ઓછું હોય ને બીજામાં એ હોય તો એ બધું આપણે બેલેન્સ થઈને મળી રહે. તો હવે નેક્સ્ટ છે ને આની અંદર આપણે કોકોનટ ફ્લેક્સ નાખીશું એટલે એ પણ થોડું શેકાઈ જાય. સરસ થઈ ગયું છે. એના પછી નેક્સ્ટ જે છે એ
હું આજે મિક્સ નટ મેં કરીને રાખ્યા છે. એમાં મેં બદામ, અખરોટ, પિસ્તા અને કાજુ આ ચાર પ્રકારના નટ્સ લીધા છે. હવે આની અંદર છે ને, આપણે હજી વધારે એકદમ ઠંડી બહુ જ પડતી હોય ત્યારે જે મેથી પાક કે જે વિન્ટરના પાક બનાવીએ છીએ એવી રીતનું બનાવવું હોય તો આની અંદર આપણે બધા વસાણા બી નાખી શકાય અને ગુંદર પણ નાખી શકાય. તો આ આપણું બધું ઓલમોસ્ટ શેકાઈ જ ગયું છે. હવે થોડીક જ વારમાં આપણને દેખાશે, થોડીક 10 સેકન્ડમાં, કે બધું એકદમ આ બી ફ્લફી થઈ ગયું છે ને, લાઇટ વેટ થઈ ગયું છે. હવે દેખો, હવે બધું સરસ લાઇટ વેટ થઈ ગયું છે, રાઈટ? તો હવે આ પોઈન્ટ થી એને હવે બહુ હીટ ની જરૂર નથી. હું ગેસ ને એકદમ સ્લો કરી દઉં છું. નેક્સ્ટ હું ખજૂર અને ગોળ બંને નાખી રહી છું, એટલે હું પહેલા ખજૂર નાખીશ, કારણ કે ગોળને નાખીને વાર થાય તો પછી એ પાકો એનો પાયો બની જાય ને, તો પછી આપણી વસ્તુ છે સોફ્ટ ના રહે, કડક થઈ જાય. સરસ રીતે મિક્સ થઈ ગઈ. હું ગેસ ને હવે બંધ જ કરી દઉં છું. અને નેક્સ્ટ જે છે, હું હવે એમાં આજે આજે દેશી ગોળ આવે છે જે એકદમ સોફ્ટ જ હોય, આમ હાથમાં લઈએ તો એકદમ દબાઈ જાય, એટલે એને આપણે બહુ હીટ કરવાની જરૂર ના પડે. અને અને જો વધારે પડતો હીટ થઈ જાય ને તો પછી એ વધારે વસ્તુને કડક બનાવી દે. સો મેજરમેન્ટ પ્રમાણે મેં બધું જ માપ તમે જોયું કે મારા જે કપ્સ હતા એ બધા એક સરખા હતા, એટલે ઓટ્સ, ચણાનો લોટ, ખજૂર, ગોળ, બધું જ કોકોનટ ઓઇલ, બધું એ એક જ સરખું હતું આની અંદર માપ. અને આ એટલું ગરમ છે મિશ્રણ કે જે આપણું સોફ્ટ ગોળ હોય બહુ જ જલ્દી અંદર મેલ્ટ થઈ જશે, એટલે આપણે એને માત્ર ખાલી સરસ હલાવવાનું જ કામ છે કે ગોળ બધા જ મિશ્રણમાં સરસ રીતે મિક્સ થઈ જાય. હવે અને આપણે મલ્ટીપલ રીતે એને પ્રેઝન્ટેશન કરી શકીએ છીએ કે અને ઠારીને એના પીસ પાડી શકાય, અથવા તો પછી એને અડી શકાય, એટલું થાય તો પછી એમાંથી આપણે લાડુ પણ બનાવી શકાય. અને બીજી એક ખાસ મેં છે ને ગ્રીસ ટ્રે રેડી રાખી છે, એટલે આમાંથી હું પીસ પાડીશ તો એને એમાં ઠારી દઈશું આપણે. પણ એની પહેલા અગેન આપણે આટલું સરસ રૂહાનિયત થી બનાવેલું, આત્મિક દ્રષ્ટિથી બનાવેલું આપણું જે પાવર ફૂડ છે એ પણ બાબા માટે અલગથી કાઢી લઈશું. અને હવે આ મિશ્રણને આમાં ઠારી દઈશું. આપણે આ વસ્તુને જેટલી રીચ બનાવી હોય એટલી બનાવી શકાય. જેમ મેં કીધું ને કે શિયાળામાં બધું નાખીએ આપણે, જે ઠંડીની ઋતુમાં ખાઈ શકાય, તંદુરસ્તી વધારે એવું હોય એ બધું જ આની અંદર નાખી શકાય. પણ પછી જ્યારે એવું જે બન્યું હોય એ આપણને મોટા લોકોને તો
કદાચ ભાવતું બી હોય અને ના ભાવતું હોય તો બી આપણે આ જ ફોર્મમાં ખાઈ જઈએ. પણ આપણા ઘરમાં યંગસ્ટર્સ હોય અને એ લોકોને આ ખવડાવવું હોય તો અનુભવથી છે વાત કરું છું કે મેં શું કર્યું હતું કે આને પછી ફૂડ પ્રોસેસરમાં બ્લેન્ડ કરી કાઢ્યું તો એ આલમંડ બટર કે પીનટ બટર હોય એવી કન્સિસ્ટન્સી થઈ ગઈ એની. અને પછી જે ઘરના યંગ મેમ્બર્સ હોય એ લોકોએ ખાલી એક ચમચી ભરીને ચ્યવનપ્રાશ ખાતા હોય એવી રીતે ખાઈ લેવાનું રહે તો જલ્દીથી અંદર ઉતરી જાય, ડાયજેસ્ટ બી થઈ જાય અને એ લોકોને આખું પીસ લાડુ કે આનો જે પીસ બનાવીએ એ બેસી બેસીને ના ભાવે એવું ફીલ કરીને ખાવાનું, જે ઘણી વાર એ લોકોને એવું લાગે કે આપણે ખવડાવીએ તો એમને ટોર્ચર લાગે, તો એ પણ આપણો પર્પઝ સોલ્વ થઈ જાય બહુ સારી રીતે. સો આને બી જ આપણે જેટલા જાડા પાતળા પીસ બનાવવા હોય એ રીતે બનાવી શકાય છે. સો આપણી આ થઈ ગઈ ત્રીજી આઈટમ.